સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના કડોલી ગામમાં રહેતા બે ભાઈઓને સરકારી દફતરે મૃત જાહેર કરી તેમની વડીલો પાર્જિત જમીન પચાવી લેવા માટે તેમના કૌટુંબિક ભાઈઓએ કરેલા કાવતરાનો પર્દાફાશ થતાં સરકારી તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. લાખોની કિંમતની એવી જમીન પચાવી પાડવા માટે બે ભાઈઓને મૃત જાહેર કરી સરકારી બાબુઓની મદદથી તેમના નામો જમીનના હકપત્રોમાંથી કમી કરવાનું કૌભાંડ બહાર આવ્યું છે. હિંમતનગરના કડોલી ખાતે નિસહાય અવસ્થામાં બેસેલા રાકેશ અને મુકેશ જોશી સરકારી દફતરે ભૂત છે. જોશી પરિવારના બે ભાઈઓમાં એકને સન 2011 તો બીજાને 2014માં અવસાન પામ્યા હોવાના મરણના દાખલા તેમના જ કુટુંબી ભાઈઓએ બોગસ બનાવી આ દાખલાઓના આધારે સરકારી બાબુઓની મદદથી બંનેના નામે વડીલો પાર્જિત જમીનના હકપત્રોમાંથી નામકામી કરાવી લાખો રૂપિયાની જમીન પચાવી પાડવાની હરકત કરી હતી. આ કાવતરા અંગેની જાણ થતાં જ રાકેશ જોશી અને મુકેશ જોશી નામના બે ભાઈઓએ હિંમતનગર પોલીસ મથકે તેમના કૌટુંબિક ભાઈઓ સામે ફરિયાદ નોંધાવી છે. હિંમતનગરના કડોલી ગામની આ ઘટનાએ સરકારી વિભાગ સામે પણ મોટા પ્રશ્નાર્થ ઊભા કરી દીધા છે. મરણનો ખોટો દાખલો બનાવી આપવો અને આ દાખલાની સત્યતા તપાસ્યા વગર જ મામલતદાર કચેરી દ્વારા મૃતકના નામો કમી કરવા બાબતેની નોટિસ બજાવવામાં આવી છે કે કેમ તેવા અનેક પ્રશ્નો ઉભા થતા મામલતદાર કચેરી પણ મૃતકોના બોગસ દાખલાઓને આધારે જમીનના હક પાત્રોમાંથી નામો કમી કરવાના મુદ્દે શંકાના દાયરામાં આવી છે. જોકે પોલીસ દ્વારા આ તમામ પ્રકરણમાં ન્યાયિક તપાસ કરવામાં આવે તો કૌભાંડમાં સરકારી બાબુઓના નામો પણ બહાર આવે તેવું ચર્ચાઈ રહ્યું છે. અમારા જે આ કડોલીમાં બનાવ બન્યો છે, બંને ભાઈઓ જીવિત છે, છતાં એમને મરણ જાહેર કરેલા છે. આ જે દાખલા જે રજૂ કર્યા છે મરણના, એ પણ ખોટા છે. જ્યારે હું ત્રીજા મહિનાથી અહીંયા સરપંચ તરીકે ચૂંટાઈને આવ્યો ત્યાર પછી આ જે બનાવ બન્યો એ ભાઈઓ મારી જોડે આવ્યા કે સાહેબ અમારા આ રીતે બનાવ બન્યો છે, અમે જીવિત છીએ, છતાં પણ અમારી જમીન હડપ કરવા માટે ખોટું સોગંદનામું રજૂ કરીને અમારા મરણના ખોટા દાખલા રજૂ કર્યા. અમે જીવિત છીએ એવા અમને દાખલા કર્યા. એટલે ભાઈ તમે જીવિત જ છે આ બંને ભાઈઓ, મેં એમને પંચાયતના લેટર પેડ ઉપર બંને જીવિત છે એવો દાખલો રજૂ કર્યો અને હજુ પણ જીવિત છે. એટલે આ જે કોઈ દાખલા આપ્યા છે બધા ખોટા છે. અમારા પંચાયતમાંથી એવું કંઈ ખોટું થયું નથી. કુમાર નબદાશંકર જોશી, કડોલીનો રહેવાસી છું. અમારા મોટા બાપાના દીકરા ચીનુ પ્રસાદ કચરાલાલ જોશીએ અમારા મરણના ખોટા દાખલા, અપરિણિત મરણના દાખલા રજૂ કરી મામલતદારની અંદર એ જે પારધી સાહેબને 6 હકપત્રકમાંથી નામ અમારા કમી કરેલા છે. અમે બંને ભાઈઓ જીવિત છીએ, હું પણ જીવિત છું. અમે કલેક્ટર સાહેબ, મામલતદાર સાહેબ, ડીવાયએસપી સાહેબ, ડીએસપી, ગ્રામ્ય પોલીસની અંદર અમારી અરજીઓ આપેલ છે, એ છતાં આજ સુધી કોઈ કાર્યવાહી થતી નથી. અમે 15 તારીખે FIR ફરાવી છે પણ એની હજુ સુધી કોઈ કાર્યવાહી થતી નથી. શેના માટે મરણના દાખલા કરવામાં આવ્યા? અમારા જમીનની અંદરથી નામ કમી કરવા માટે મરણના દાખલા રજૂ કરવામાં આવેલા છે અને એ જમીનમાંથી 6 હકપત્રકની અંદરમાંથી અમારું નામ કમી કરેલ છે. આ માટે અમે બધા જગ્યાએ પોલીસ કેસ કરવા માટે DYSP, DSP, ગ્રામ્ય પોલીસમાં બધે અરજી આપી છે, એ છતાંય કોઈ સાંભળતું નથી અમારું. એટલે અમે રજૂઆત કરેલી પણ ગામની અંદરે પણ અમને મરણ જાહેરા કરી લોકો અમારી મશ્કરી કરી અને અમારી હસી ઉડાવે છે. એ છતાંય અમે અત્યારે હાલ તંત્રની પાસે આજીજી કરી અમારે ન્યાય મેળવવા માટે અમે આજીજી કરીએ છીએ. હવે જો ન્યાય અમને નહીં મળે તો અમે સમગ્ર, એટલે અમારું આખું કુટુંબ આત્મવિલોપન કરશે. સાહેદ હયાત હોવા છતાં મરણના ખોટા દાખલા બનાવી અને રજૂ કરી ખોટું સોગંદનામું તથા પેઢીનામું પંચનામું કરી વડીલો પાર્જિત ખેતીલાયક જમીનના હક કમી કરાવવા સારું બનાવટી દસ્તાવેજો બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરવાનો ગુનો દાખલ કરેલો અને આગળની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી SD ચૌધરી સાહેબનાઓને સોંપેલ છે. આગળની કાર્યવાહી ચાલુ છે અને તમદારો પકડવાના બાકી છે. સાહેદોના નિવેદનો લીધેલા છે. મારું નામ રાકેશ કુમાર નબદાશંકર જોશી છે. હું રહેવાસી કડોલીનો છું. અમારે ખેતીલાયક જમીન હતી, એમાંથી અમારા પિતરાઈભાઈ અમારા નામ કમી કરાવી ખોટા સોગંદનામા તથા અમારું ડેથ સર્ટિફિકેટ બનાવી અને
કળાટી ક્રમ મંત્રી તથા મામલતદારે અમારી ખોટી સહીઓ કશું વગર ખોટી પેલી એન્ટ્રી પાડી દીધેલી છે કાચી, અને અમે બધી રજૂઆત કરવા સતો કલેક્ટર શ્રી, ડીઆઈએસપી શ્રી, ગ્રામ્ય પોલીસ સ્ટેશન રજૂઆતો કરવા સતો કોઈ અમારું સાંભળતું નથી.